एक महत्वपूर्ण समाचार सूरत थी। सूरत मांडवी में एक मिल आग लागी छे। मिल में आग लागी होवाना समाचार सामे आव्या। मांडवीना हरियाल गामे आवेली एक आ मिल छे अने तेनी अंदर भीषण आग लागी। पूठा बनावती कंपनी छे अने पूठा बनावती कंपनी में आग लागवानो बनाव बन्यो छे। बीओबी नामनी कंपनी में आ आग लागी जे आग घणी विकराळ छे। आगना दृश्यो जोईने अंदाजो लगावी शकाय के आग केटली विकराळ हशे। दूर दूर सुधी आगना धुमाड़ा धुमाड़ा जोवा वळी रह्या छे। आ घटनानी माहिती मळतानी साथे फायर विभागनी टीम तात्कालिक घटनास्थले दौड़ी अने हाल आग बुझावानी प्रक्रिया चालू छे। पोलीसनो काफलो पण घटनास्थले पहोंची गयो छे। आगनुं कारण हजु सुधी जाणी नथी शकायुं। જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી આવ્યા। તો સુરતથી આ બનાવ, જે સુરતમાં પૂઠા બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। બીઓબી નામની આ કંપની નામાંકિત કંપની છે અને તેની અંદર ધડાકા સાથે આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગી તેની પાછળનું કારણ હાલ તો અકબંધ છે, પણ પ્રાથમિકતા એ છે કે આગને કાબૂમાં લઈ લેવામાં આવે। જિગ્નેશ મહેતા સંવાદદાતા ફોન લાઇન પર જોડાયેલા છે। જિગ્નેશ, સમગ્ર ઘટના બની કેવી રીતે અને હાલ શું પરિસ્થિતિ છે? હા જી જગદીશ, માંડવી અને કિમ વચ્ચે હરિયાલ જીઆઈડીસી આવેલી છે, જેમાં બીઓબી નામની પૂઠા બનાવતી કંપનીમાં અચાનક અત્યારે આગ લાગી નીકળી છે। જોકે આગને કાબુ પર મેળવવા માટે માંડવી ફાયર તેમજ બારડોલી ફાયર અને કોસંબા ફાયરની મદદ લેવામાં આવી છે। જોકે આગ સઘાના કારણ લાગી છે, હાલ અકબંધ છે। આગ કાબુમાં આવી શકે છે, કોઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે વાતચીત થઈ શકી છે કે કેમ, કેવી તકલીફો પડી રહી છે આગને કાબુમાં લેવા માટે? જી, હરિયાલ જીઆઈડીસી માં અગાઉ પણ આ જ પ્રકારની આગો લાગેલી છે, પરંતુ અહીંયા જીઆઈડીસી હોવાના કારણે ફાયર સેફ્ટીનો અભાવ છે, ફાયર સ્ટેશન પણ નથી। એટલે જયારે પણ આગ લાગે છે ત્યારે બારડોલી તેમજ માંડવી તેમજ કોસંબા ની મદદ લેવામાં આવે છે, જેના કારણે એ લોકોને આવતા વાર લાગે છે। એટલે ઘણી વખત આગ પર કાબુ મેળવવા ઘણો સમય લાગી જાય છે। આ જે આગ લાગેલી છે તેને પણ કંટ્રોલમાં લેવા માટે 3-4 કલાક જેટલો સમય લાગી શકે એવું છે। જીગ્નેશ, કોઈ જાનમાલનું નુકસાન અને આગ લાગવા પાછળનું કોઈ કારણ અંદાજિત? હાલ પ્રાથમિક તબક્કે કોઈ કારણ, આગ લાગવાનું કારણ અકબંધ છે અને કેટલું નુકસાન છે તો કાબુમાં મેળવ્યા બાદ જ ખબર પડશે। જીગ્નેશ, આભાર આ તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચેતાર આપવા બદલ। તો આગ લાગવાનો બનાવ બન્યો છે સુરતમાં, જ્યાં પૂઠા બનાવતી આ બીઓબી નામાંકિત જે કંપની છે તેની અંદર આગ લાગવાનો બનાવ। જોકે આગ લાગી કેવી રીતે તે હાલ નથી જાણી શકાયું, પણ પ્રાથમિકતા એ છે કે આગને કાબુમાં લેવામાં આવે માટે જે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર છે તે હાલ પાણીનો પૂર જોશમાં મારો ચલાવી રહી છે અને આગને કાબુમાં લેવા માટેના હાલ તો તમામ એ પ્રયત્નો થઈ રહ્યા છે। હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે 2-3 કલાક જેટલો સમય લાગી શકે છે સ્થિતિને સામાન્ય થવામાં।